નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે 24 કલાક. હું છું આપની સાથે ધરા. હવે જુઓ સમાચાર ગુજરાત, જેમાં અમે આપને બતાવીશું દિવસ દરમિયાનની તમામ મહત્વની ખબરો. કોરોના વાયરસના કહેર વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. 25 માર્ચના થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણમાં પલટો આવશે. 25 માર્ચના રોજ બનાસકાંઠા, સુરત અને વલસાડ, જૂનાગઢ, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. મહત્વનું છે કે ગત ચોમાસામાં અતિવૃષ્ટિ અને નવા વર્ષે પણ વારંવાર માવઠાના કારણે ચોમાસુ પાક બાદ રવિ પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે ફરી એકવાર આવી રહેલા માવઠાના કારણે ઉનાળુ પાકમાં પણ નુકસાનીની સંભાવનાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ફરી કડાકો થયો છે. ખેડૂતોની મહેનત કરીને ઉગાડેલી ડુંગળી સસ્તા ભાવે વેચાઈ રહી છે. કોરોના વાયરસના કારણે ડુંગળીના ભાવ સતત ઘટી રહ્યા છે. 115 થી 200 રૂપિયા મણના ભાવે ડુંગળી વેચાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. કોરોના વાયરસથી વૈશ્વિક માર્કેટ ક્રેશ થઈ ગયું છે. વિશ્વમાં પેટ્રોલ સહિતની વસ્તુઓના ભાવ ઘટી રહ્યા છે, તો બીજી બાજુ અનેક ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. કોરોનાને કારણે ઉદ્યોગો પર માઠી અસર થઈ છે. ડુંગળીના વિવિધ પ્રોસેસ પ્લાન્ટ મંદીમાં હોવાથી માર્કેટમાં ડુંગળીનો ઉપાડ થઈ રહ્યો નથી, જેને લઈને ખેડૂતોને ઊંચા ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે. કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે તમામ જાહેર જગ્યાઓ પર ભીડ ઓછી કરવા નિર્ણય લેવાયો છે. તેવામાં કોરોના વાયરસ સંદર્ભે આરટીઓ કચેરીમાંથી ભીડ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો. ડ્રાઇવિંગ લાયસન્સ, ટેસ્ટ, વાહનની નોંધણી બાદની અરજીઓ, ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ થયા બાદની વિવિધ અરજીઓ અંગેની કાર્યવાહી 29 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી. રાજ્યની 36 આરટીઓ અને એઆરટીઓ કચેરીઓ ખાતે ઘણી મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે. તેમને 29 તારીખ સુધી આરટીઓ આવવાની ના પાડવામાં આવી છે. તમામ અરજદારો માટે આરટીઓ કચેરી ખાતે 29 માર્ચ સુધી કામ બંધ રહેશે. વલસાડ રેલવે સ્ટેશન પર એક અજીબ કિસ્સો બન્યો. વલસાડ રેલવે સ્ટેશન પર ક્વોરન્ટાઇલ યુવતી જોવા મળતા અફરાતફરી મચી ગઈ હતી. યુવતી વિરાર સુરત ઇન્ટરસિટીના D2 કોચમાં વિરારથી મુસાફરી કરી રહી હતી. જો કે તેના હાથ પર એરપોર્ટ ઓથોરિટીનો સ્ટેમ્પ જોવા મળતા કોચમાં બેઠેલા બાકીના મુસાફરો એટલે સુધી ગભરાયા હતા કે મુસાફરોએ અતુલ અને વલસાડ સ્ટેશન વચ્ચે ચેઇન પુલિંગ કર્યું હતું. ચેઇન પુલિંગ કરીને મુસાફરોએ યુવતી અંગે ફરિયાદ કરતા યુવતીને વલસાડ રેલવે સ્ટેશન પર ઉતારી દેવામાં આવી હતી. એટલું જ નહીં, સ્થાનિક તંત્રએ આખા કોચને સેનેટાઇઝ કર્યું હતું, જે બાદ ટ્રેનને આગળ જવા દેવામાં આવી. આ યુવતી વડોદરા જઈ રહી હતી. ટ્રેનમાંથી ઉતારીને તેને બાય રોડ વડોદરા મોકલવામાં આવી. મહત્વનું છે કે વિદેશથી મુસાફરી કરીને આવતા અથવા તો કોરોના પોઝિટિવ વ્યક્તિ સાથે મુસાફરી કરનાર તમામ લોકોને ક્વોરન્ટાઇન વોર્ડમાં 14 દિવસ સારવાર લેવી ફરજિયાત કરવામાં આવી છે, જેથી અન્ય વ્યક્તિઓમાં કોરોના વાયરસ ન ફેલાય. વલસાડની ગુંદલાવની એક કંપનીમાં ચીનથી આવેલા 3 વ્યક્તિઓને લઈ ફફડાટ ફેલાયો છે. સ્થાનિકોએ જિલ્લા વહીવટીતંત્રને જાણ કરતા આરોગ્ય તંત્ર અને પોલીસ તપાસ કરી રહી હતી. જો કે ચીનથી આવેલા આ શખ્સો કંપનીમાં મશીનના ટેકનિશિયનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ 3 વ્યક્તિઓ જાન્યુઆરીથી કંપનીમાં કામ કરી રહ્યા છે. જો કે આ 3ને કોઈ સંક્રમણ ન હોવાથી પોલીસ અને સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો. દુનિયાના 170 વધુ દેશોમાં ફેલાયેલા કોરોનાના કહેરથી હવે ગુજરાત પણ સલામત નથી. ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ગુજરાતમાં રહેતા NRI વડીલો મુશ્કેલીમાં મુકાયા છે. થોડા સમય માટે પોતાના સ્વજનોને મળવા ભારત આવેલા ગુજરાતના વડીલો કોરોના વાયરસ દરમિયાન શટડાઉન કરીને મુશ્કેલી અનુભવી રહ્યા છે. દુનિયાભરના આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મુસાફરી કરતા પ્રવાસીઓમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસને કારણે વડીલો પોતાના ફ્લાઇટ કેન્સલ કરાવી રહ્યા છે. આણંદ તેમજ આજુબાજુના શહેરોમાં વસતા અનેક વડીલોએ વિદેશની ટિકિટ કેન્સલ અથવા તો મુસાફરીની તારીખો પાછી ઠેલવા માટે એર ઇન્ડિયાની ઓફિસ પહોંચ્યા હતા, તો બીજી બાજુ એર ઇન્ડિયાના કર્મચારીઓ પણ આવી સ્થિતિને લઈને તમામ વડીલોને સહકાર આપ્યો હતો.
પંચમહાલ જિલ્લામાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે જિલ્લા તંત્રએ મોટો નિર્ણય લીધો છે. પંચમહાલ જિલ્લામાં કોરોનાને અટકાવવા ગોધરા એસટી વિભાગની 493 રૂટની બસો બંધ કરવાનો આદેશ અપાયો, જેના પગલે જિલ્લામાં પરિવહન કરતી અને જિલ્લા બહારથી આવતી કુલ 450 બસોના પૈડા થંભી જશે. પંચમહાલ જિલ્લાને જોડતા દાહોદ મહીસાગર જિલ્લામાં પણ એસટી ડેપો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેના પગલે સમગ્ર આદિવાસી પંથકમાં પરિવહનને મોટી અસર થશે. એટલું જ નહીં, પંચમહાલ જિલ્લામાં કલેક્ટરે તમામ મામલતદાર કચેરી તેમજ આધાર કાર્ડ અને જનસેવા કેન્દ્રો બંધ રાખવા આદેશ કર્યો. આદેશ મુજબ 31 તારીખ સુધી તમામ કેન્દ્રો બંધ રહેશે, તો કોરોના વાયરસ ન ફેલાય તે માટે જિલ્લા સેવા સદનમાં પણ ગંદકી સાફ કરીને ફોગિંગ કરાયું છે. યાત્રાધામ પાવાગઢના વેપારીઓએ પાવાગઢની તળેટીથી માચી સુધી દુકાનો બંધ કરી છે. કોરોનાના કહેરને કારણે ધમધમતા શહેરો સુમસાન બની રહ્યા છે, ત્યારે નાના શહેરોમાં પણ તેની અસર જોવા મળી. બોટાદમાં પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જિલ્લાની તમામ રૂટની એસટી બસો બંધ રાખવાનો નિર્ણય કરાયો. પીએમ મોદીના જનતા કર્ફ્યુના સમર્થનમાં બોટાદ એસટી વિભાગે રવિવારે તેની તમામ બસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જિલ્લામાં એસટી તંત્રના કુલ 35 રૂટ છે, જે તમામ રૂટ પર આવતીકાલે બસો બંધ રહેશે, જેને લઈને રવિવારે પરિવહન પ્રભાવિત રહેશે. બોટાદમાં રાત્રે 12 વાગ્યાથી તમામ બસો બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો. મહત્વનું છે કે ગુજરાતના કોઈ નાના શહેરોમાં હજી સુધી કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જો કે તેમ છતાં વિદેશથી આવેલા સંક્રમિત લોકોમાંથી કોરોના સામાન્ય લોકોમાં ન ફેલાય તે માટે સરકાર કોઈ ઢીલાશ રાખવા નથી માંગતી. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આખા વિશ્વમાં ભીડભાડ વાળા સ્થળો પર ન જવા માટે અપીલ કરાઈ. તેવામાં રાજ્યના તમામ પ્રસિદ્ધ મંદિરોમાં થતી ભીડને રોકવા મંદિર સંચાલકોને મંદિર બંધ રાખવા માટે અપીલ કરાઈ, જેને પગલે આજથી શામળાજીમાં બિરાજતા કાળિયા ઠાકોરના દર્શન નહીં થાય. 29 માર્ચ સુધી શામળાજી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા. કોરોનાના કહેર વચ્ચે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે શામળાજી સંગ્રહાલય, ત્રિલોકીનાથ મંદિર અને ભોજનશાળા પણ બંધ કરવામાં આવી. રોજના હજારો યાત્રાળુઓ કાળિયા ઠાકોરના દર્શને આવે છે. તેમની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી બંધ રાખવામાં આવશે. આ સાથે સૌથી મોટી ખબર, જે 24 કલાક પર ગુજરાતમાં કોરોના વાયરસનો 14મો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જી હા, કચ્છમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. સૌથી મોટા સમાચાર જે 24 કલાક પર અમે આપને બતાવી રહ્યા છીએ. અત્યાર સુધી ગુજરાતમાં 13 પોઝિટિવ કેસની સંખ્યા હતી, પરંતુ હવે આ આંકડો વધી રહ્યો છે. 14મો કેસ પણ સામે આવી ચૂક્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસનો 14મો પોઝિટિવ કેસ નોંધાયો. કચ્છમાં એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કચ્છમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. અત્યાર સુધી 13 સુધી આંકડો હતો, પરંતુ હવે સતત કેસની સંખ્યા વધી રહી છે અને 14 સુધી આંકડો પહોંચી ચૂક્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 14 કેસ પોઝિટિવ નોંધાયા. મહત્વનું છે કે કચ્છમાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસ એક મહિલાનો સામે આવ્યો છે. આ રિપોર્ટ મહિલાનો પોઝિટિવ આવતા આ સમાચાર હાલ જે સામે આવી રહ્યા છે. આપણે જણાવી દઈએ, કોરોના વાયરસે હાહાકાર મચાવી રાખ્યો છે. વિશ્વભરમાં 170થી વધારે દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે, ત્યારે હવે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. પહેલા રાજકોટથી શરૂઆત થઈ, રાજકોટમાં એક કેસ નોંધાયો, ત્યારબાદ સુરતમાં અને હવે વડોદરા, અમદાવાદ, આ તમામ જગ્યા પર કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ જે તમામ ખબર સામે આવી રહી છે, કચ્છમાં કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે અને હવે આ આંકડો પહોંચી ચૂક્યો છે 14 પર. એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવી રાખ્યો છે. લોકો ભયભીત થઈ રહ્યા છે, ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના કુલ 14 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ આંકડો સતત વધી રહ્યો છે. ઠેર ઠેર તંત્ર દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ન વધે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસનો આંકડો વધીને 14 સુધી પહોંચી ચક્યો છે. સંવાદદાતા રાજેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે. રાજેન્દ્ર, જણાવશો, પહેલા 13 સુધી આંકડો હતો, પરંતુ હવે 14 સુધી પહોંચી ચુક્યો છે. કચ્છમાં એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, શું વધારે વિગતો? કચ્છનો પ્રથમ કોરોના કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે. એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ 5 કેસ હતા, એની અંદરથી 4 કેસ નેગેટિવ અને એક મહિલાનો કેસ છે એ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. 60 વર્ષની આ મહિલાનો રિપોર્ટ છે એ પોઝિટિવ આવ્યો છે. સાઉદ અરેબિયાના હજે પડીને આવેલી આ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાના સંપર્કમાં આવેલા તમામ લોકોનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવશે.
बिल्कुल थी राजेंद्र, आभार आपनो जानकारी बदल। तो जे रीते कच्छ में कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे, आ महिला अत्यार सुधी कोना कोना संपर्क में आवी छे ते तमाम ना रिपोर्ट्स पण करावामां आवशे। आ तमाम लोको कोण छे जेना संपर्क में महिला आवी हती, आ तपास करवामां आवी रही छे। आरोग्य विभाग सतर्क बन्यो छे, आरोग्य विभाग द्वारा तपास करवामां आवी रही छे कि आ महिलाना संपर्कमां अत्यार सुधीमां कोण कोण आव्यो छे। अत्यार सुधी 13 केस हता, परंतु हवे वधीने आ आंकड़ो 14 सुधी पहोंची चुक्यो छे। ગુજરાતમાં કોરોનાના 14 કેસ નોંધાયા છે, કચ્છમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો। મહત્વનું છે કે સૌથી પહેલા રાજકોટમાં એક કેસ સામે આવ્યો હતો, ત્યારબાદ સુરતમાં કેસ સામે આવ્યો, ત્યારબાદ અમદાવાદમાં, વડોદરામાં અને હવે કચ્છમાં પણ એક કેસ નોંધાયો। કોરોના વાયરસને ફેલાતો અટકાવવા જુનાગઢ પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો। જુનાગઢ પાલિકાએ શહેરના તમામ પાનગલ્લાની દુકાનો તેમજ કેબિનો બંધ કરવાનો નિર્ણય લીધો, જેની શહેરભરમાં અમલવારી પણ કરવામાં આવી। મહાનગરપાલિકાના જાહેરનામાનો ભંગ કરવા પર પાલિકાએ કડક દંડની પણ જોગવાઈ કરી। પાન માવાના ગલ્લા બંધ કરાવવા શહેરના તમામ વિસ્તારોમાં વિવિધ ટીમો બનાવીને મેદાનમાં ઉતારવામાં આવી। મહાનગરપાલિકાના કમિશનરના આદેશ બાદ નિયમોનું પાલન ન કરતા વેપારીઓને આકરો દંડ કરવામાં આવશે। કોરોના વાયરસના પગલે પાટણ પાલિકા ખાતે સભ્યોની ખાસ બેઠક મળી। બેઠકમાં કોરોના વાયરસથી બચવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। આવતીકાલથી પાટણ શહેરમાં ખાણીપીણીની તમામ લારીઓ, શેરડીના ચીચુડા, આઈસ્ક્રીમની લારીઓ, પાર્લર, હોટલ, લોજ, પાન મસાલા પાર્લર બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। શહેરમાં આવેલ વિવિધ મંદિરો પણ બંધ રાખવા માટે પાલિકા ચીફ ઓફિસરે અપીલ કરી છે, સાથે જ તમામ જાહેર સમારોહ બંધ રાખવાની અપીલ પણ કરવામાં આવી છે। શહેરના બાગ બગીચાઓ પણ આવતીકાલથી બંધ કરાશે। શહેરમાં કલમ 144નું પાલન કરવા 4થી વધુ લોકો ભેગા થશે તો પાલિકા દ્વારા પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। સાબરકાંઠામાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જિલ્લા તંત્રે મહત્વના પગલા લીધા છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે તમામ જાહેર સ્થળો પર એકત્રિત થતી ભીડને રોકવા જિલ્લાના તમામ 8 જનસેવા કેન્દ્ર આજથી એક અઠવાડિયા માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે। જનસેવા કેન્દ્રો પર વિવિધ કામોને લઈને વધુ પ્રમાણમાં લોકો એકઠા થતા હોય છે, જેના કારણે વાયરસ ફેલાવાનો ડર રહે છે, જેને અટકાવવા માટે કલેક્ટરે જનસેવા કેન્દ્રો બંધ કરી દેવાનો આદેશ આપી દીધો છે। સરકારે એવા તમામ વિસ્તારોમાં ભીડને નિયંત્રણ કરીને વાયરસ ન ફેલાય તે માટે પગલાં લીધા છે। રાજ્યમાં કોરોના વાયરસના પગ પેસારાને કારણે કુદરતી સૌંદર્યથી ભરપૂર તાપી જિલ્લામાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે જિલ્લાના તમામ હાટ બજાર બંધ કરવામાં આવ્યા, ઉપરાંત તમામ તાલુકા વિકાસ અધિકારીઓને આ અંગે સૂચના આપી દેવામાં આવી। તમામ હાટ બજારો બંધ રાખવાનો આદેશ આદિજાતિ કમિશનર બહાર પાડ્યો છે। જિલ્લામાં તમામ સદનની કાર્યવાહી તેમજ ભીડવાળી જગ્યાઓ પર લોકોની અવરજવર બંધ કરવા માટે પણ વિવિધ આદેશો કરાયા છે। કોરોના વાયરસના કહેરની વચ્ચે ફક્ત મોટા શહેરો અને બજારો નહીં પણ નાના તેમજ અંતરિયાળ વિસ્તારોમાં પણ હાહાકાર જોવા મળ્યો। છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે જિલ્લાની તમામ હાટ બજારો બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો। શનિવારે ભરાતા અઠવાડિક હાટ બજારમાં ખરીદી માટે હજારો લોકો આવતા હોય છે। હાટ બજારમાં બહારથી મોટી સંખ્યામાં વેપારીઓ આવે છે। કોરોના અટકાવવા ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જાગૃત બની રહ્યા છે। લોકોને સહકાર આપવાની અપીલ કરવા નગરપાલિકાના પ્રમુખ સ્ટાફ સાથે નીકળ્યા, સાથે જાહેરમાં થૂંકનાર સામે દંડની કાર્યવાહી પણ કરી। ડાંગના ગિરિમથક સાપુતારામાં કોરોનાની અસર જોવા મળી રહી છે। કોરોનાના ભયના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેની પ્રવાસન ઉદ્યોગ પર વિપરીત અસર જોવા મળી રહી છે। સાપુતારામાં રોપવે મ્યુઝિયમ બંધ કરવામાં આવતા વાહન વ્યવહાર પણ બંધ થયો છે। હંમેશા પ્રવાસીઓથી ધમધમતા રહેતા સાપુતારામાં કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે। નાના વેપારીઓએ લારી ગલ્લા બંધ રાખ્યા છે, જેને લઈને ગુજરાતના ગિરિમથક પર ધંધો કરતા નાના મોટા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કોરોના વાયરસ રાજ્યમાં બીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યો છે, ત્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં હાઈ એલર્ટ જેવી સ્થિતિ છે।
ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર પ્રજાને ખાસ અપીલ કરી છે. કલેક્ટર સંદીપ સાંગલેએ નાગરિકોને જનતા કરફ્યુમાં સામેલ થવાની અપીલ કરી. પ્રધાનમંત્રી મોદીના જનતા કરફ્યુના નિર્દેશોને સફળ બનાવવાનો પ્રયાસ બનાસકાંઠાનું તંત્ર કરી રહ્યું છે. કલેક્ટરે એકબીજાથી અંતર રાખવાનું તેમજ સાવચેતી રાખવાનું કહ્યું છે. મહત્વનું છે કે શુક્રવારે રાજ્યમાં કોરોના વાયરસના ટપોટપ કેસ સામે આવતા રાજ્ય સરકાર કોરોના ફેલાતું અટકાવવા કડક પગલાં લીધા. રવિવારે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા કરફ્યુ આપણે કરવા જઈ રહ્યા છીએ. એમાં તમામ લોકો સહભાગી થાય ને સાચા અર્થમાં લેટર એન્ડ સ્પિરિટમાં આ જનતા કરફ્યુ સફળ થાય એના માટે તમામ નાગરિકો જોડાય એ માટે હું અપીલ કરું છું. એનો ખાસ ફાયદો એ થશે કે સોશિયલ ડિસ્ટન્સિંગ આપણી જે માનનીય વડાપ્રધાનશ્રીએ અપીલ કરી છે એ મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગનું એક વાતાવરણ ઊભું થશે અને એટલા કલાક એકબીજાથી દૂર રહેવાથી ચેપની એક જે ચેન હોય છે એ બ્રેક થશે. કોરોનાથી આખું વિશ્વ થંભી ગયું ત્યારે જૂની પરંપરાઓ અને કોમ્યુનિકેશનની પદ્ધતિઓ ફરી ચલણમાં આવી હોય તેવા કિસ્સા જોવા મળ્યા. બનાસકાંઠામાં કોરોના વાયરસ મામલે જાગૃતિ ફેલાવવા માટે ડંડેરો પીટવાની જૂની પ્રણાલી જોવા મળી. ગામમાં ડંડેરો પીટી જાહેરાત કરવામાં આવી કે ગામમાં બરફ ગોળા ઠંડા પીણા વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જો કોઈ તેનો ભંગ કરશે તો 5,000 દંડ વસૂલવામાં આવશે. ડિજિટલ યુગમાં પણ ગામડામાં જૂની પ્રથાઓ ફરી જોવા મળી. ઠંડેરો પીટીને લોકોને કોરોના વાયરસ અને તેનાથી બચવા પગલાંની જાણકારી આપવામાં આવી. મહત્વનું છે કે આજથી અલગ પહેલના મોબાઈલ અને ટીવી વિનાના સમયમાં ગામડામાં મહત્વની જાહેરાત કરવા માટે આવી થાળી વગાડીને રજૂઆત કરવામાં આવતી જેને ઠંડેરો પીટવાની પ્રથા કહેવામાં આવતી. કોરોના વાયરસની જાગૃતિ માટે મહિલા કોર્પોરેટર ખાસ કામગીરી કરી. વોર્ડ નંબર 9ના મહિલા કોર્પોરેટરે સરાહનીય કામગીરી કરી રહ્યા છે. તેમણે પોતાના વિસ્તારમાં સેનેટાઇઝર અને કપૂર ગોટીનું વિતરણ કર્યું. કોર્પોરેટર ચેતનાબેન ચુડાસમાએ લોકોને સમજણ આપી. સેનેટાઇઝરથી વિસ્તારવાસીઓના કરાવ્યા હાથ સાફ, સાથે બીમાર લોકોએ માસ્ક પહેરવાની અપીલ કરી. જૂનાગઢમાં કોરોનાના 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 2 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા. એકની હાલમાં જાણ થતા તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ મળવા પહોંચી છે. મક્કા મદીનાથી પરત ફરેલા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વિદેશથી આવતા લોકોની જાણ કરવા માટે અપીલ કરવામાં આવી તો કેશોદમાં 4 લોકોને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા. સમગ્ર દેશમાં જ્યારે કોરોના વાયરસની અસર છે ત્યારે ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધે નહીં તે માટે ગઢડા મંદિરના સંતોએ સતત 1 મહિના સુધી યજ્ઞ કરવાનો નિર્ણય લીધો. બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિરમાં સંતો દ્વારા આજથી કોરોના વાયરસનું સંક્રમણ દેશમાં અટકે તે માટે ખાસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ યજ્ઞમાં ગઢડા મંદિરના તમામ સંતો જોડાશે. રોજ સવારથી બપોરના 1 વાગ્યા સુધી આ યજ્ઞ ચાલશે અને 1 મહિના સુધી સતત આ યજ્ઞ કરવામાં આવશે. સ્વામિનારાયણ મંદિર ગઢપુર દ્વારા આ યજ્ઞની શરૂઆત આજથી અમે કરીએ છીએ. 1 મહિના સુધી આ યજ્ઞ કરશું, જેમાંથી લોકોનું વિશ્વનું ભલું થાય, કોરોના વાયરસથી સૌને ભગવાન બચાવે એવી ભગવાનના ચરણોમાં ગઢપુરના તમામ સંતો પ્રભુના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. મહાયજ્ઞનો સમય સવારના અમારા અહીંયા આરતી થાય છે, શણગાર આરતી. શણગાર આરતી પછીથી શરૂ થશે અને બપોરના લગભગ 1-1.5 વાગ્યા સુધી અમે આ યજ્ઞ કરશું. બનાસકાંઠા જિલ્લામાં વિદેશથી આવેલા 71 લોકોને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. વિદેશથી આવેલા તમામ લોકોની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તમામ લોકોને ઘરની બહાર નીકળવા પર મનાઈ ફરમાવવામાં આવી.
આરોગ્ય વિભાગ તમામ લોકોના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યું છે. તો બીજી બાજુ બનાસકાંઠાના ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ ડીસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. આઇસોલેશન અને ક્વોરન્ટાઇન વોર્ડની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી. કોરોના મામલે લોકોને માસ્ક પહેરાવવા, બહાર ન નીકળવા સલાહ આપી. હોસ્પિટલના તબીબો સ્ટાફને સતર્ક રહેવા સભ્યએ સૂચના આપી. મુસાફરીથી ઝડપથી ફેલાતા કોરોના વાયરસને રોકવા માટે અમરેલી જિલ્લામાં આવતા સુરત અને મુંબઈથી વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ સ્થળોએ આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રની ટીમ હાલ સજ્જ થઈ છે. પોલીસકર્મી અને આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને આ તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 129 બસોનું ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં કુલ 506 મુસાફરોને ચેક કરવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન 6 મુસાફરોને તાવ, શરદી, ઉધરસ જોવા મળ્યા હતા અને કુલ 21 જેટલા મુસાફરો આઉટ સ્ટેટના હોવાથી તેમનું પણ ચેકિંગ કરવામાં આવ્યું. લોકો હાલ નોર્મલ જોવા મળ્યા છે. સાથે જ તંત્રએ જનતા કર્ફ્યુની પણ અપીલ કરી. ઠેર ઠેર કોરોનાના કહેર વચ્ચે તમામ અધિકારીઓ પદાધિકારીઓ કોરોના કહેરને રોકવા માટે કામે લાગી ગયા, ત્યારે કલાકારો પણ પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહ્યા છે. ગુજરાતના વિખ્યાત ગાયક કીર્તિદાન ગઢવીએ કોરોના ન ફેલાય તે માટે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી. કીર્તિદાન ગઢવીએ થોડા દિવસો અગાઉ એક ગીત પણ રેકોર્ડ કર્યું, જેમાં તેમણે કોરોનાથી કેવી રીતે બચાય અને કોરોના ન ફેલાય તે માટે શું કરવું જોઈએ તેની ખૂબ સારી માહિતી ગીત બનાવીને આપી હતી. ત્યારે કીર્તિદાન ગઢવીએ ફરી વિડીયો બનાવી 22 માર્ચે પીએમ મોદીની અપીલ પ્રમાણે જનતા કર્ફ્યુને સમર્થન આપવા લોકોને વિનંતી કરી છે. જનતા જો કર્ફ્યુ, જનતા કર્ફ્યુ ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે તારીખ 22 માર્ચ 2020 ના રોજ રાખ્યો છે, સવારના 7 થી રાતના 9 સુધી. તો આ કોરોના સામે લડવામાં આપણને કામ લાગશે, એના જીવાણુ મરી જશે જો કોઈ એના સંપર્કમાં નહીં આવે તો. તો આ જનતા કર્ફ્યુ જનતા માટે છે, જનતા દ્વારા છે અને આમાં આપણે અંચુસ્તપણે પાલન કરીએ. કારણ કે આ ઘટના વિશ્વની પહેલી ઘટના હશે કે 135 કરોડ લોકો સ્વયંભૂ પોતાના રીતે મનથી કર્ફ્યુનો અમલ કરે અને પોતાના ઘરમાં રહેશે. આફ્રિકાના યુગાન્ડાથી પરત ફરેલા કથાકાર પ્રફુલ્લ શુક્લાને હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. નવસારીના ખેર ગામના જાણીતા કથાકાર પ્રફુલ્લ શુક્લા અને તેમના પુત્ર કૃષ્ણા શુક્લાને હોમ ક્વોરન્ટાઇનમાં રખાયા છે. કથાકાર પ્રફુલ્લ શુક્લા 18 માર્ચે યુગાન્ડાથી પરત ફર્યા હતા. 18 માર્ચે વિદેશથી આવેલા જિલ્લાના નાગરિકોની યાદીમાં કથાકાર પ્રફુલ્લ શુક્લાનું નામ પણ સામે આવ્યું છે. વિદેશથી પરત ફરેલા 10 થી વધારે નાગરિકોની યાદી સોશિયલ મીડિયામાં વાયરલ કરી ડર ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કથાકાર અને તેમનો પુત્ર બંને સ્વસ્થ છે. જિલ્લામાં ચીન સહિત વિદેશથી આવેલા 200 થી વધુ નાગરિકોને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. જિલ્લામાં કોરોના વાયરસનો એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી. ત્યારે જિલ્લામાં કોઈપણ વ્યક્તિને કોરોના પોઝિટિવ ન આવે તે માટે તંત્ર કડક પગલાં ભરી રહ્યું છે. કોરોના વાયરસને કારણે જાણે દુનિયા થંભી ગઈ હોય તેવી સ્થિતિ પેદા થઈ. ગુજરાતમાં પણ જાગૃતિ અને પીએમ મોદીની જનતા કર્ફ્યુની અપીલના પગલે અનેક નાના મોટા શહેરો સુમસાન જોવા મળ્યા. કોરોના વાયરસની સૌથી મોટી અસર પ્રવાસન ક્ષેત્રમાં જોવા મળી રહી છે. વલસાડના તીથરના દરિયા કિનારે હાલ ખાલી કરી દેવામાં આવ્યો. દરિયા કિનારો સુમસાન થઈ ગયો. લોકોને ચેતવવા માટે બેનર્સ પણ લગાવવામાં આવ્યા. દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. બહારથી આવતા સહેલાણીઓને પણ રોકવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને ભીડભાડ વાળી જગ્યા પર ન જવા માટે અપીલ કરવામાં આવી છે. દેશ અને દુનિયામાં જ્યાં એક તરફ કોરોનાએ કોહરામ મચાવ્યો છે, ત્યાં હવે કોરોનાની દસ્તક ગુજરાતમાં પણ આવી ગઈ છે. છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં 5 જેટલા કેસો નોંધાયા છે, ત્યારે સૌથી વધારે ભીડભાડ વાળી રહેનારી જગ્યા જે છે ગુજરાતની વલસાડ તિથલ બીચ છે. અને આ બીચ ઉપર હાલ તમે જોઈ શકો છો એ રીતે આ જગ્યા સુમસાન થઈ ગઈ છે. અહીંના સ્થાનિક પ્રશાસને તિથલ બીચને હવે સીલ કરી દીધું છે, એટલે કે એમ કહી શકાય કે સહેલાણીઓ માટે હવે આ બીચને બંધ કરી દેવામાં આવ્યો છે. ભીડભાડ વાળી જગ્યાએ જ્યાં એક તરફ સરકાર જવાની ના પાડી રહી છે,
ત્યારે પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે આવનારા બે દિવસ શનિ અને રવિ સૌથી વધારે ભીડ અહીં રહેતી હોય છે અને કારણથી જ આ બીચને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોને અહીં ન આવવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા, અહીંના પ્રશાસન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકો ભીડભાડવાળી જગ્યાએ વધારે ન જાય અને એ કારણસર જ હાલ વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ બીચ બંધ કરી દેવાયો છે. જામનગરમાં પણ કોરોના વાયરસને કારણે તંત્ર એલર્ટ પર છે, ત્યારે જામનગરમાં કોઈ કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે તંત્ર વિવિધ પગલાં લઈ રહ્યું છે. જામનગરમાં 31 માર્ચ સુધી તમામ પ્રવાસન સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો. જામનગર મહાનગરપાલિકાએ શહેરના લાખોટા તળાવ, સ્પોર્ટ્સ સંકુલ, રણજીતનગર સાગર ડેમ, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના સ્થળો બંધ કરવા માટે આદેશ કર્યો, જેના પગલે મ્યુનિસિપલ સંચાલિત તમામ હવા ફરવાના સ્થળ સુમસાન જોવા મળ્યા. નાગરિકોને પણ કામ સિવાય બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી. પોલીસ અને કોર્પોરેશન એક સાથે મળી તમામ સ્થળો પર જાહેરનામું અને નોટિસ લગાવી લોકોને કામ સિવાય ઘરે રહેવા અપીલ કરતા જામનગર શહેર જાણે થંભી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. શનિવાર અને રવિવારે પીએમ મોદીએ ઘરે રહી જનતા કર્ફ્યુને સમર્થન આપવાની જાહેરાતની અસર જામનગરમાં જોવા મળી. જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં ખૂબ જ વધુ સફાઈ કરી અને દવાનો છંટકાવ કરવાનો ખૂબ આદેશ કરવામાં આવ્યો. ખાસ કરીને આ સ્ટેચ્યુ તળાવની પાર હતો, જે ખૂબ જ લોકો સવારે મોર્નિંગ વોકમાં અને સાંજના જે ભેગા થતા હાલવા માટે તે ખાસ બંધ કરાયું. છોટાઉદેપુરમાં સંખેડામાં બે બાઇક સવાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. સંખેડાના જરવણ ભાણપુર રોડ પર બે બાઇક સામસામે ભટકાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં 3 યુવકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો અકસ્માતની ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં અકસ્માતમાં મોતને ભેટેલ યુવાનો છાપરિયા, આંકાખેડા અને ગુંડીચા ગામના હોવાનું સામે આવ્યું. ઉનાળો આવતા ઠેર ઠેર પાણીની તંગીની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા શાઠોદ ગામના સરપંચની આગવી સૂઝબૂઝ આજુબાજુના 4 ગામોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ નીવડી છે. શાઠોદ ગામના સરપંચ સુધીર બારોટે ગ્રામ પંચાયતમાં અપાતી સરકારી ગ્રાન્ટનો સદુપયોગ કરીને ગામની પડતર જમીનમાં ચેકડેમ બનાવ્યો. એક તરફ સિંચાઈના પાણી માટે ઠેર ઠેર ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે, તો ત્યાં બીજી તરફ શાઠોદ ગામના સરપંચે બનાવેલો ચેકડેમ હાલ છલકાઈ રહ્યો છે, જેથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી. શાઠોદ ગ્રામ પંચાયતની અનોખી પહેલ જોઈને આજુબાજુના ગામના સરપંચો પણ આ કામની સરાહના કરી રહ્યા છે. જ્યારે ઉનાળામાં આપણી કેનાલનું પાણી બંધ થઈ જશે તો પણ 1.5 થી 2 મહિના સુધી આ પાણી ખેડૂતોના પાકને મળશે અને ખેડૂતોને કોઈક વ્યવસ્થા જ નથી ત્યાં ખેડૂતોને હવે આગળ પાક કરી અને એમનું જીવન ધોરણ ચલાવી શકે અને ખેડૂતોને ફાયદો થાય એ હેતુથી અમે આ ચેકડેમનું નિર્માણ કરેલું છે. આજે જે ચેકડેમ બન્યો છે એનાથી અમારે હવે ભવિષ્યની અંદર આ જમીનમાં આગળ બી બીજો સારામાં સારા પાક બી લેવાશે. અમારું પશુપાલન પર બી આધારિત ગામ છે, એટલે એના રિલેટેડ જે ઘાસ સારો બી થશે એના લીધે અમારા જે પશુપાલકો છે એમને બી ખાસો બધો એવો ફાયદો થશે અને આગળ ભવિષ્યની અંદર અમે કંઈ ને કંઈ ખેતીની અંદર નવીનતા કરી શકીશું આ ચેકડેમના લીધે જ. અમારા સરપંચે આ ચેકડેમ બનાવ્યો છે અને મેં બહુ બિરદાવું છું આ વાતને કે ભાઈ ચાલો એક ગામની અંદર એક મોટામાં મોટી સુખ શાંતિ થઈ, 500-600 વીઘા અમને પાણીનો એક સ્કોપ મળ્યો, એનાથી કાયમ જ મરચી છે.